સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. આ આંટી નું અને શ્રદ્ધા ભાભી નું અને આ તમારું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તમે નૈના આંટીને કહી દેજો કે અમને ગિફ્ટ્સ બહુ જ ગમ્યા છે અને ખાસ કરીને મને તો બહુ જ. બાય બાય. આપવાનું ભૂલી ગયા એટલે પાછું આવવું પડ્યું. હું આને ટ્રાય કરીને આવું. દીક્ષિતજી અને તેમનો પરિવાર આવી ગયા. નમસ્તે નમસ્તે. આવો ને બેસો આવો. વરુણ બેટા ચાલો. હાય ભાભી, બહુ જ સુંદર લાગી રહ્યા છો. નમસ્તે. નમસ્તે. અભિનંદન દીક્ષિત સાહેબ. અભિનંદન દિલીપભાઈ. શ્રદ્ધા દીકરીનું અને વરુણ દીકરાના લગ્ન થઈ રહ્યા છે. અરે તમે ઉભા કેમ છો? આવો ને બેસો આવો. નેના ભાભી, આજે મારા ભત્રીજાનું સંગીત છે અને હું તેની ઇન્ચાર્જ. તો ઇન્ચાર્જ થવાના નાતે હું ઈચ્છું છું કે સૌથી પહેલા ડાન્સ વરની માં કરે. અરે હા હા, કરાવી લેજો. પણ એનાથી પહેલા મહેમાનોને જોઈ લઈએ, એના પછી નાચવું ગાવું બધું કરી લેજો. આ લોકો કોણ છે?
શું થયું નેનાજી? તમે એટલા હેરાન કેમ છો? શું થયું રામજીભાઈ? તમારું કામ તમે કરાવી નાખ્યું હતું, 25,000 માં મોકલાવી દીધા હતા. મને મારું કામ ના સમજાવો અનુજ બાબુ, તમારો વાયદો પૂરો કરો. પેમેન્ટ ક્યાં છે? સવારે તો મોકલાવેલા મેં પૂરા 25,000. તમારી જે પણ સમસ્યા હોય ચાલો અંદર જઈને વાત કરીએ. આવો અનુજ, આવો. મોટા ભાઈ મારો વિશ્વાસ કરો, મેં સવારે જ આમના પૈસા મોકલાવી દીધા હતા. તમારા મોકલવામાં ને મારા લેવામાં ફરક છે. તમારા મોકલવાથી મને મળવા સુધીમાં વચ્ચે શું થયું તેની શોધ કરો. રામજી એક મિનિટ શાંતિ રાખો. જુઓ તમે મારી ગેરંટી પર કાલ સાંજ સુધીનો સમય આપી દો. તમને ખબર છે ને મારું વચન પથ્થરની લકીર હોય છે. તમને કાલ સાંજ સુધીમાં બધા જ પૈસા મળી જશે. અત્યારે ઘરમાં મહેમાન છે, ખૂબ જ મહેરબાની થશે જો તમે. ઠીક છે દિલીપ બાબુ, એમના કહેવાથી સમય આપું છું. કાલ સાંજ સુધીમાં જો પૈસા ના મળે અનુજ બાબુ, તો એવો મારીશ ને કે મોઢાની પથારી ફરી જશે. નમસ્કાર. કહેવામાં તો ખૂબ માન રાખો છો તમે તમારા ભાઈની, પણ મહેમાનોની સામે એમની ઇજ્જતની ધજિયા કેવી રીતે ઉડાવી દીધી? તમને આવું કરવા માટે આજનું જ મુહૂર્ત મળ્યું હતું. નેનાજી તમે શાંત રહેશો, હું વાત કરું છું ને. મોટા ભાઈ હું સાચું કહું છું, મેં આજે સવારે અભયને 25,000 રૂપિયા આપ્યા હતા રામજીભાઈને દેવા માટે, ખબર નહીં કેમ ન મળ્યા. હું બોલાવું છું એને. અભય, અભય! હંમેશાની જેમ આજની સમસ્યા પણ અભય જ છે. અહીંયા રામજીના પૈસા ક્યાં છે? કેમ ના આપ્યા તે એને? નથી, નથી આપ્યા. નથી આપ્યા? ક્યાં છે મારા પૈસા? અત્યારે જ મને મારા પૈસા પાછા આપ. સાંભળ્યું તે? એ તો નથી પપ્પા. ક્યાં ઉડાવીને આવ્યો છે પૈસા? બોલ ક્યાં ઉડાવીને આવ્યો છે પૈસા? ક્યાં ઉડાવીને આવ્યો છે? એક મિનિટ અંકલ. મને ખબર છે અભયજીએ એ પૈસાનું શું કર્યું. ચાલો થઈ ગઈ મેટર. લાગે છે અમને ખબર પડી ગઈ કે પૈસા મેં કીર્તિના ડ્રેસમાં ખર્ચી નાખ્યા. જો બધાને કહી દીધું તો પપ્પાની લપાટથી મને કોઈ નહીં બચાવી શકે. આજે સવારે જ્યારે અભયજી શુકનની મહેંદી લાવ્યા હતા ને, ત્યારે અભય તમારી ઘરે મહેંદી લઈને આવ્યો હતો? નહીં નહીં આંટી, અભયે કાંઈ નથી કર્યું. તમને તો ખબર જ છે ને આ ઘરમાં લગ્નનો માહોલ છે, એવામાં 10 પ્રકારના કામ હોય છે. હડબડાહટમાં એમનાથી આ પૈસા ત્યાં જ પડી ગયા હતા. અને જ્યારે તેમણે પૈસા શોધવાની કોશિશ કરી ત્યારે તેમણે આ પૈસા નહીં મળ્યા. મને એવું લાગ્યું કે ક્યાંક પૈસા ખોવાઈ ગયા હશે, તે કંઈ કહી નહીં શકતા હોય. અને એ તો નસીબ સમજો કે સારા હતા, એટલે આ 25,000 અમારા ઘરે જ પડી ગયા હતા. થેન્ક યુ બેટા, આજે તે મને બે નુકસાનથી બચાવી લીધો. બે નુકસાન? અંકલજી
આ નુકસાનનું તો હું સમજી ગઈ, પણ બીજું નુકસાન શું છે? એક બાપને શરમસાર થતા બચાવી લીધો. જો આજે મારો હાથ ઉપડી જાત ને, તો હું પોતાની જાતને ક્યારે માફ ન કરી શકત. જોયું નેનાજી, આ ભૂલ અજાણ્યામાં થઈ છે. કોઈ પણ તમારા દીકરાના લગ્નને બગાડવા નથી માંગતું. અભય બેટા, જો ભૂલથી તારાથી પૈસા ખોવાઈ ગયા તો કહી દેવાય ને, કારણ વગરની જેટલી મોટી રામાયણ થઈ ગઈ. કઈ નતો શકતો કે શું? મૂકો આ બધી વાતો. જે થવાનું હતું તે બધું થઈ ગયું. અત્યારે બહાર મહેમાનો આપણી રાહ જોઈ રહ્યા છે. ચાલો આપણે બધા બહાર જઈએ. આવો ને નજી. જી ચાલો આવો બેટા. શ્રદ્ધા, સોરી. ભાભી, થેન્ક યુ. બને એટલી જલ્દી હું તમારા પૈસા ચૂકવી દઈશ. એ પૈસા તમારા ઘરે ભૂલથી નહોતા પડ્યા, એ તમને ખબર હતી ને? અને એ 25,000 નું મેં શું કર્યું તમે એ પણ જાણતા હતા? જાણું છું. અને હું એ પણ જાણું છું કે તમે એક ઈમાનદાર માણસ છો. તમે તે પૈસા જ્યાં પણ ખર્ચ કર્યા હશે તેની પાછળનો ઇન્ટેન્શન બીજાના ચહેરા પર ખુશી જોવાનો જ હશે. શું વાત છે! નેના ભાભી ને વહુ તો કમાલની છોકરી છે, માનવું પડશે. પોતાના દીકરા માટે એકદમ સહી છોકરી શોધી છે. અભય બેટા, તું શું કરી રહ્યો છે? હું ક્યારની તને શોધી રહી છું. ચલ ચલ, જલ્દી ચલ. બધા ક્યારના શોધી રહ્યા છે તને? ચલ ચલ.